ચિત્ર આલેખ ચિત્ર આલેખ દોરવા એ ખૂબ જ રસપ્રદ છે કેટલીક વખત આવા પ્રકારના ચિહ્નો વધુ વધારે એકમો દર્શાવે છે અને દોરવું કઠિન છે આ ચિહ્નોની જગ્યાએ સરળ ચિહ્ન વાપરી શકાય તેના માટે એક ઉદાહરણ જોઈએ કે એક શાળાના એક સપ્તાહમાં હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા આ મુજબ છે હવે વિચારો કે વિદ્યાર્થીઓમાં આ ચિત્ર લઈએ તો ચોવીસ વિદ્યાર્થીઓ દર્શાવવા હોય તો આ ચિત્ર દ્વારા બહુ જ મુશ્કેલ છે અઠ્યાવીસ વિદ્યાર્થીઓ દર્શાવવા હોય તો આ ચહેરાના ચિત્ર દ્વારા કઠિન છે તો એના માટે આવું સરળ ચિત્ર પણ મૂકી શકાય આ ચિત્ર છે એ પાંચ વિદ્યાર્થીઓ દર્શાવે છે હવે આમાંથી ચાર વિદ્યાર્થીઓ દર્શાવવા હોય તો શું કરીશું તો એક પગ ઓછો દોરશું એટલે કે અહીં એક અંગ ઓછું દોરવાથી એક વિદ્યાર્થી ઓછો થાય છે એટલે કે આ ચિત્ર ચાર વિદ્યાર્થી દર્શાવે છે આ જ રીતે આગળ વધતા આ ચિત્ર છે એ ત્રણ વિદ્યાર્થી દર્શાવે છે આ ચિત્ર છે એ બે વિદ્યાર્થી દર્શાવે છે અને આ ચિત્ર એ એક વિદ્યાર્થી દર્શાવે છે હવે આપણે આ ઉદાહરણ જોઈએ તો આ ઉદાહરણમાં આ ચિત્રો દ્વારા કેવી રીતે રજૂઆત કરી શકાય તો સોમવારે ચોવીસ વિદ્યાર્થીઓ હાજર છે તો ચોવીસ વિદ્યાર્થીઓ દર્શાવવા માટે સૌ આપણે પાંચ વિદ્યાર્થીઓ દર્શાવતું ચિત્ર છે એ મૂકીશું તો પાંચ દસ પંદર વીસ હવે જો પાંચ વિદ્યાર્થીનું ચિત્ર મૂકીશું તો પચીસ થશે પરંતુ આપણે તો ચોવીસ હાજર છે એટલે આપણે ચાર વિદ્યાર્થીઓ દર્શાવતું ચિત્ર મૂકીશું એ જ રીતે મંગળવારે જોઈએ તો મંગળવારે છવ્વીસ વિદ્યાર્થીઓ હાજર છે એટલે પાંચ વિદ્યાર્થીઓ દર્શાવતા ચિત્રથી શરૂઆત કરીએ તો પાંચ દસ પંદર વીસ પચીસ હવે જો પાંચ વિદ્યાર્થીઓ દર્શાવતું ચિત્ર મૂકીએ તો ત્રીસ થશે પરંતુ આપણે તો છવ્વીસ જોઈએ છીએ એટલે માત્ર એક વિદ્યાર્થી દર્શાવતું ચિત્ર મૂકીશું બુધવારે અઠ્યાવીસ વિદ્યાર્થી હાજર છે તો અઠ્યાવીસ વિદ્યાર્થીઓ હાજર દર્શાવવા માટે આપણે સૌ પ્રથમ શરૂઆત કરીશું પાંચ વિદ્યાર્થીઓ દર્શાવતા ચિત્રથી એટલે કે પાંચ દસ પંદર વીસ પચીસ અને હવે ત્રણ વિદ્યાર્થીએ દર્શાવતું ચિત્ર મૂકીશું આ રીતે ગુરુવારે ત્રીસ વિદ્યાર્થીઓ હાજર છે તો ગુરુવારે આપણે પાંચ વિદ્યાર્થીઓ દર્શાવતા ચિત્રથી શરૂઆત કરીએ તો પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ અહીં તમે જોઈ શકો છો કે ત્રીસ છે તો પાંચ વિદ્યાર્થીઓ દર્શાવતા બધા જ આખા ચિત્ર છે શુક્રવારે ઓગણત્રીસ વિદ્યાર્થીઓ હાજર છે તો પાંચ વિદ્યાર્થીઓ દર્શાવતા ચિત્રથી શરૂઆત કરીએ પાંચ દસ પંદર વીસ પચીસ હવે ચાર વિદ્યાર્થીઓ દર્શાવતું ચિત્ર મૂકીએ એટલે થશે ઓગણત્રીસ આ જ રીતે શનિવારમાં પણ આગળ વધીએ પાંચ દસ પંદર વીસ અને બે વિદ્યાર્થીઓ દર્શાવતું ચિત્ર મૂકી અને બાવીસ થશે તો આ રીતે તો ચિત્રાલેખ દ્વારા આપણે સરળતાથી માહિતીની રજૂઆત કરી શકીએ છીએ એક શાળામાં પાંચસો વિદ્યાર્થીઓ છે તો હવે વિદ્યાર્થી મિત્રો વિચારો કે આ ચિત્ર બરાબર તમે કેટલા વિદ્યાર્થીઓ લેશો વિચારો